આપણી દુનિયામાં વર્તુળ તે દાવા સાથે સૌથી મૂળભૂત આકાર છે. તમે ગ્રહોના ઉપગ્રહોનો આકાર જુઓ, કે તમે પૈડા તરફ જુઓ, કે તમે જુઓ પરમાણુ જેટલી વસ્તુઓ, આ વર્તુળ તમને બધે જ વારંવાર દેખાયા કરશે. તેથી જ કદાચ આપણા માટે યોગ્ય રહેશે કે આપણે સમજીએ કેટલાક વર્તુળના ગુણધર્મો. તો સૌથી પહેલાં જ્યારે લોકોએ વર્તુળની શોધ કરી, અને તમે વર્તુળ જોવા માગતા હો તો ચંદ્ર તરફ પણ જોઈ શકો છો, પણ પહેલી સારી બાબત એ શોધાય કે કોઈ પણ વર્તુળના ગુણધર્મો શું છે. તો સૌથી પહેલાં આપણે એમ કહી શકીએ કે વર્તુળ તે તેના કેન્દ્રથી છે. આ તેનું કેન્દ્ર છે, બરાબર, પહેલાં કેન્દ્રથી. તેથી કોઈ સૌથી પહેલાં એવું જાણવા માગશે કે તે અંતર કેટલું છે, તે સમાન અંતર જેનાથી બધું જ છે, બરાબર. અહીં આપણે તેને વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ, તેને હું દર્શાવું છું અહીં ત્રિજ્યા વડે. તે માત્ર કેન્દ્રથી ધાર સુધીનું અંતર છે. જો ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો આ ત્રિજ્યા 3 સેન્ટીમીટર થશે, અને આ ત્રિજ્યા પણ 3 સેન્ટીમીટર થશે. તે ક્યારેય અલગ નહીં હોય, સમાન અંતરે તે હંમેશા હોય છે, અને તે અંતરને ત્રિજ્યા કહેવાય છે. અને હવે સૌથી રસપ્રદ વાત, જે લોકો કદાચ કહે વર્તુળ કેટલું જાડું છે અથવા તો કેટલું પહોળું છે એમ પણ કહી શકીએ આપણે, અહીં હું દર્શાવીશ ત્યાં આ અંતર કેટલું થશે. અને માત્ર ત્યાં તેવું નહીં, હું તેને આ રીતે પણ દર્શાવી શકું, હું માત્ર તેને આવી કોઈ જગ્યાએથી કાપી પણ શકું, આ રીતે ઘણી બધી જગ્યાએથી હું તેને કાપી શકું છું. આમ તો જે કેન્દ્રમાંથી પસાર થાય છે અને આગળ વધે છે તે આ લાઈન, તે અંતે તો એક ત્રિજ્યા જ છે. તમે આ એક ત્રિજ્યા જોઈ અને આ એક ત્રિજ્યા, આ બંને ત્રિજ્યા આપણી પાસે છે. વર્તુળનો વ્યાસ તે આ બંનેનું જોડાણ, એટલે કે આ આખું તે વર્તુળનો વ્યાસ છે અને તેને ત્રિજ્યા સાથે સરળ સંબંધ છે. વ્યાસ એટલે બે વખત ત્રિજ્યા બરાબર થાય, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે પછી સૌથી રસપ્રદ વાત, જે તમે વર્તુળ વિશે વિચારતા હશો, તે વર્તુળ તેની આસપાસ કેટલું માપ ધરાવતો હશે. મતલબ કે જો તમારી પાસે માપપટ્ટી હોય અને તમે આ માપ માપવા માંગતા હો તો આ અંતર કેટલું થાય, આપણે તેને વર્તુળનો પરિઘ કહીએ છીએ. વર્તુળનો પરિઘ, હું અહીં લખીશ પરિઘ. હવે આપણે જાણીએ છીએ કે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે, પણ પરિઘ અને વ્યાસ કઈ રીતે સંકળાયેલા છે, જો તમને વ્યાસ સાથે બરાબર ફાવતું ન હોય તો ત્રિજ્યા કઈ રીતે સંકળાયેલ છે તે પણ શોધવું બહુ સરળ છે. સારું, ઘણા વર્ષો પહેલાં લોકો વ્યાસ અને પરિઘ શોધવા માટે આ રીતે ઉપયોગ કરતા. આપણે વિચારીએ કે તેમની પાસે પટ્ટીનું માપ સારું ન હતું, ધારો કે તેઓ આ વર્તુળનો પરિઘ માપે અને તેમને સાચો પણ મળે, તે લગભગ 3 જેટલો થાય, 3, અને વર્તુળનો વ્યાસ, અને પછી તેઓ એમ પણ કહે અરે વ્યાસ તે લગભગ 1 છે. તો અહીં આપણે ગુણોત્તર વિશે વિચારીએ, હું આ રીતે લખીશ 3 પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, હું અહીં લખીશ. ધારો કે આપણી પાસે કોઈ એક અહીં વર્તુળ છે, ધારો કે તેમની પાસે આ વર્તુળ હોત અને તેઓ અયોગ્ય માપપટ્ટી દ્વારા તેમની આસપાસ માપે અને તેઓ કહે અલે એ તો 3 મીટર જેટલું છે, 3, અને જ્યારે હું વર્તુળનો વ્યાસ માપું તો તે લગભગ 1 જેટલું છે, અહીં લખીશું. હા, તે રસપ્રદ છે, શક્ય છે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 3 હોય, તેથી કદાચ એવું પણ બને કે પરિઘ હંમેશા વ્યાસથી 3 ગણો હોય. તે માત્ર આ વર્તુળ માટે હતું, પણ તેમણે કોઈ બીજું વર્તુળ અહીં માપ્યું, તે સપોઝ હું અહીંયા દોરું છું, ધારો કે વર્તુળની આસપાસ તેમણે માપ્યું અને તેમને થયું કે પરિઘ 6 સેન્ટીમીટર છે અંદાજે, તો પછી આપણી પાસે માપપટ્ટી ખોટી છે. પછી તેમણે શોધ્યું કે વ્યાસ અંદાજે 2 સેન્ટીમીટર છે, તેથી હવે ફરીથી પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અંદાજે 3 થયો, પરિઘ ભાગ્યા વ્યાસ બરાબર 3. શક્ય છે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર બધા જ વર્તુળો માટે સ્થિત હોય, તેથી તેમણે વિચાર્યું કે ચાલો આનું વધારે અધ્યયન કરીએ. તેથી તેમણે સારી માપપટ્ટી લીધી. જ્યારે તેમણે સારી માપપટ્ટી લીધી તો તેમણે શોધ્યું કે અરે મારો વ્યાસ ચોક્કસ 1 છે. તેમણે કહ્યું મારો વ્યાસ ચોક્કસ 1 છે, પણ જ્યારે મારો પરિઘ થોડો માપ્યો તો મને સમજાયું કે તે 3.1 થી નજીક છે. 3. અહીં
તેમણે જોયું કે આ ગુણોત્તર 3.1થી નજીક છે. પછી તેમણે વધારે અને વધારે માપ્યા કર્યું અને તેમને સમજાયું કે દર વખતે આ સંખ્યા મળે છે. તેમણે 3.14159 અને આગળ ને આગળ જતી રહે છે. તે એક વિચિત્ર વાસ્તવિક સંખ્યા હતી, તે આગળ વધ્યા જ કરતી હતી. તેથી આ સંખ્યા આપણી દુનિયામાં આટલી મૂળભૂત છે, કારણ કે વર્તુળ આપણી દુનિયામાં ઘણું મૂળભૂત છે અને તે બધા વર્તુળ માટે લાગુ પડે છે. પરિઘ અને વ્યાસનો ગુણોત્તર આ હતો, એક પ્રકારની જાદુઈ સંખ્યા. તેમણે તેમને નામ આપ્યું, તેમણે તેને પાઈ કહી, અથવા તો તમે માત્ર તેને લેટિન અથવા તો ગ્રીક અક્ષર પાઈ વડે આ રીતે દર્શાવી શકો છો. પાઈ જે તે સંખ્યા દર્શાવે છે જે દલીલપૂર્વક દુનિયાની ખૂબ જ વિચિત્ર સંખ્યા છે. પહેલાં તો પરિઘ અને વ્યાસનો તે ગુણોત્તર દર્શાવે છે, પણ જેમ તમે ગણિત શીખવાની મુસાફરીમાં આગળ વધશો તેમ તમે તેનો ઘણો બધો ઉપયોગ કરશો, તે બધે જ આવશે. તે દુનિયાની મૂળભૂત વસ્તુઓમાંથી એક મૂળભૂત વસ્તુ છે. તમને વિચારતા કરી દેશે કે તેનું ખૂબ જ મહત્વ છે, પણ વાંધો નહીં, આપણે વિચારીએ કે આપણે તેને આપણા ગણિતમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તેથી આપણે જાણીએ છીએ, હું તમને કહું કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, જ્યારે હું ગુણોત્તર કહું પરિઘ, તેનો મતલબ એમ થાય કે વ્યાસ વડે ભાગો તો તમને પાઈ મળશે. પરિઘ ભાગ્યા વ્યાસ બરાબર પાઈ. પાઈ તે માત્ર આ સંખ્યા છે, હું તેને 3.14159 પણ લખી શકું છું. તેથી આ ગ્રીક શબ્દને માત્ર પાઈ લખવામાં આવે છે. હવે આપણે તેને કઈ રીતે સાંકળીશું? આપણે કહી શકીએ કે પરિઘ તે પાઈ વખત વ્યાસ બરાબર છે, અથવા તો વ્યાસ તે 2 વખત ત્રિજ્યા બરાબર હોવાથી આપણે કહી શકીએ કે પરિઘ તે 2 વખત ત્રિજ્યા વખત પાઈ બરાબર થાય, અથવા તો આપણે તેને આ રીતે પણ જોઈ શકીએ કે તે 2πr બરાબર છે, જ્યાં આર ત્રિજ્યા છે ચોક્કસ. ચાલો આપણે તેને કેટલાક પ્રશ્નોમાં ઉપયોગ કરીએ. ધારો કે મારી પાસે બરાબર તેના જેવું એક વર્તુળ છે. હું તમને કહીશ કે તેને ત્રિજ્યા છે અને બરાબર અહીં તેની ત્રિજ્યા 3 છે, 3. તેથી 3 હું તેને લખી લઉં, તે ત્રિજ્યા તે 3 છે, ત્રિજ્યા બરાબર 3. અહીં એકમ વડે દર્શાવું તો 3 મીટર. વર્તુળનો પરિઘ શું થશે? પરિઘ તે 2 વખત પાઈ વખત ત્રિજ્યા બરાબર થાય. તેથી 2 વખત પાઈ વખત ત્રિજ્યા થશે, 2 વખત 3 મીટર, જે 6 થશે. હવે 6 મીટર વખત પાઈ, અથવા 6π meters. હું તેનો ગુણાકાર કરી શકું. યાદ રાખો, પાઈ તે માત્ર એક સંખ્યા છે, તે 3.14159 અને આગળ અંક એ રીતે છે. હું તેને 6 વડે ગુણીશ, કદાચ મને 18 કંઈક મળશે. જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કરી શકો છો, પણ સરળતા માટે લોકો તેને પાઈ તરીકે જ રહેવા દે છે, એટલે કે 6π. મને નથી ખબર કે તે કઈ સંખ્યા છે બરાબર, પણ તે 18 કે 19ની નજીક કંઈક મળે, તે અંદાજે 18 કંઈક થાય. મારી પાસે અત્યારે મારું કેલ્ક્યુલેટર નથી, એટલે હું તે બરાબર સંખ્યા લખવાને બદલે 6π વડે દર્શાવીશ. હું માનું છું કે તે તદ્દન યોગ બરાબર છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. વર્તુળનો વ્યાસ શું છે? ત્રિજ્યા 3 હોય તો વ્યાસ તો તેનાથી બમણો થાય, તેથી 3 વાર 2 અથવા 3 વત્તા 3 થાય, જે 6 મીટર થશે. તેથી પરિઘ 6π meters છે અને વ્યાસ 6 મીટર છે, ત્રિજ્યા 3 મીટર છે. ચાલો હવે બીજી વસ્તુ જોઈએ. ધારો કે મારી પાસે બીજું વર્તુળ છે. ધારો કે મારી પાસે અહીં છે બીજું વર્તુળ, અહીં દોરીશું, અને હું તમને કહેત કે પરિઘ 10 મીટર છે, તે વર્તુળનો પરિઘ છે. જો તમે તેની આસપાસ માળ પુટ્ટી મૂકવાના હોત અને કોઈ તમને પૂછે કે વ્યાસ શું છે, વ્યાસ શું છે? આપણે જાણીએ છીએ કે વ્યાસ વખત પાઈ, એટલે કે પાઈ વખત વ્યાસ, તે પરિઘ જેટલો છે, જે 10 મીટર છે. તેને ઉકેલવા માટે માત્ર બંને બાજુને પાઈ વડે ભાગીશું. વ્યાસ પાઈના અંશમાં 10 બરાબર થશે, અથવા પાઈ અંશમાં 10 મીટર થશે, અને તે જ જવાબ છે. જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે 10ને 3.14159 વડે ભાગી શકો અને તમને 3 કંઈક મીટર્સ મળે. પણ આ જાતે ના ગણી શકાય, એટલે આ જ ઉકેલ છે. સરળતા માટે આપણે તેમનું તેમ જ રહેવા દઈએ છીએ. હવે ત્રિજ્યા શું થશે? ત્રિજ્યા
તે 1/2 વ્યાસ બરાબર થાય. આખું અંતર અહીં 10/π બરાબર થાય. આપણે તેની ત્રિજ્યા શોધીએ તો આપણે તેને 1/2 વખત 10π છે, જે 1/2 વખત 10 થાય, અથવા તમે અંશ અને છેદને 2 વડે ભાગી પણ શકો, તમને 5 મળશે. તેથી તમારી પાસે 5/π છે. આમાં કંઈ ધારવા જેવું નથી. માનું છું કે લોકો જેનાથી વધારે મૂંઝાય છે તે એ છે કે તેઓ પાઈને સંખ્યા તરીકે સમજતા જ નથી. તે પાઈ તે માત્ર 3.1514159 છે અને તે આગળ અને આગળ વધ્યા જ કરે છે. પાઈ વિશે તો હજારો પુસ્તક લખાયા છે, મતલબ કે હું જાણતો નથી કે હજારો લખાયા છે, હું માત્ર વધારીને કહું છું. પણ તમે આ સંખ્યા પર પુસ્તક લખી શકો છો. તે માત્ર એક સંખ્યા છે, એક ખાસ સંખ્યા છે. જો તેને તમે તમારી રીતે લખવા માગતા હો, જેમ બીજી સંખ્યાને લખો છો, તો એ જ રીતે લખી શકો છો. લોકો સમજે છે કે પાઈને એમનું એમ જ રાખવું સારું છે. હવે આપણે પછીના વિડીયોમાં વર્તુળના ક્ષેત્રફળ શોધીશું.